યાત્રાધામ અંબાજીમાં થયેલા વિનય રાવલ હત્યાકાંડમાં એક આરોપીની ધરપકડ કરાઈ, વધુ એક આરોપીનું નામ ખુલ્યું. યાત્રાધામ અંબાજીમાં તારીખ 4/10/2021 રોજ ગબ્બરની પાછળ નદીના પુલ વિનય રાવલ નામના યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ હતી, જેમાં શરૂઆતમાં આરોપીઓની કોઈ પણ સંભાળ મળી ન હતી, પરંતુ અંબાજી પોલીસ, LCB, SOG તેમજ પેરોલ ફ્લો સ્ક્વોડ વગેરે પોલીસની વિવિધ ટીમોએ સતત દોડધામ કરીને સખત મહેનત કરી હત્યાકાંડનો આરોપીનું પગેરું મેળવવામાં સફળ રહી છે, જેમાં એક આરોપી નામે પ્રવીણભાઈ કાંતિભાઈ ગમાર, રહેવાસી બેડા ખેરફલીની આજે ધરપકડ કરવામાં આવી હતી અને તેની યુક્તિ પ્રયુક્તિથી કડક પૂછપરછ કરતાં તેને તથા તેના સાથેના સુરતાભાઈ મુંગ્યાભાઈ પરમાર તથા બીજા બે અજાણ્યા માણસોએ ભેગા મળી આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એક આરોપીને પકડીને પોલીસ વધુ તપાસ કરી રહી છે અને બીજા બે આરોપીને પકડવા માટે તપાસ કરી રહી છે. હત્યાનો હેતુ આરોપીઓ એક મહિલા સાથે દુષ્કર્મ કરવા માંગતા હતા અને મૃતક વિનય રાવલ એની લાજ આબરૂ બચાવવા માટે વચ્ચે પડતા તેની હત્યા કરાઈ હતી. આ બાબતની માહિતી આજે DYSP સુશીલકુમાર અગ્રવાલે પત્રકારોને આપી હતી. અરવિંદ અગ્રવાલ, JDSTV, અંબાજી. ગઈ તારીખ 4 ઓક્ટોબરના રોજ પાલનપુરના અંબાજી પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનારનું નામ વિનયભાઈ રાવલ છે. એ મર્ડરની ઘટના એવી રીતેની હતી કે સનસેટ પોઈન્ટ ઉપર ચાર અજાણ્યા ઇસમોએ એક સ્ત્રી ઉપર દુષ્કર્મ કરવાના ઈરાદાથી હમલો કરેલો હતો. જ્યારે એની આબરૂ બચાવવા માટે વિનયભાઈ રાવલને એ આરોપીઓથી લડતા લડતા એમનું મર્ડર થઈ ગયેલું હતું. એ ગુનાના કામે પોલીસ દ્વારા પ્રવીણભાઈ કાંતિભાઈ ગમાર, રહેવાસી બેડા ખેરાણીની અત્યારે ધરપકડ કરવામાં આવી ગયેલી છે અને બીજો એક નામ સુરતાભાઈ મુગ્યાભાઈ પરમારને આ તપાસમાં ખુલેલો છે. સુરતાભાઈની ધરપકડ કર્યા પછી બીજા આ આરોપના જોડાતા લિંકોની આગળની તપાસ થશે. આ આખી કામગીરીમાં પોલીસ દ્વારા મોટાભાગે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગ્રાઉન્ડ કોમ્બિંગનો ઇસ્તેમાલ કરવામાં આવી ગયેલો હતો. ઘરે ઘરે જઈને બધાજનોથી પૂછપરછ કરતાં પોલીસ આ ગુનાનો ભેદ ખોલી શકી હતી અને આ આખી કામગીરીમાં LCBની ટીમ, પોલીસ સ્ટેશનના તમામ માણસો, SOG